નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીજા બે અલંકાર તાલ સાથે અથવા ત્રણ થાય તો ત્રણ અને ચાર થાય તો ચાર. તમે જો પહેલું વિડીયો તાલ સાથેનો જોયો હોય, લેસન નંબર 15 ના જોયું હોય તો પહેલાં જોઈ લેજો, સમજી લેજો અને પછી પ્રેક્ટિસ કરી લેજો અને પછી રિયાઝ કરજો, પછી આ વિડીયો તરફ ધ્યાન આપજો. શીખવું હોય તો સ્કીપ ના કરતા અને મારા વિડીયો ઉપર નવા છો તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો. મારો વોટ્સઅપ નંબર તમને આપું છું. તમારે કોઈએ પર્સનલી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે, પર્સનલ મારી પાસે શીખવું છે તો વોટ્સઅપ ગ્રુપ અવેલેબલ છે. કોઈને નોટેશનથી શીખવું છે તો આપણી સાથે નોટેશનની પીડીએફ ફાઇલો છે 6-7 જાતની, એની તમને માહિતી આપી દઈશ. તમારે ખરીદવી હોય તો એ પણ ખરીદી શકો છો. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ તમને એનો જવાબ આપીશ. મારો વોટ્સઅપ નંબર લખી લો, 70-43-87-20-78, હરીશ પ્રજાપતિ, વિસનગર. આ બીટ ઉપર જ આપણે ચાલો ત્રીજા નંબરનો. સા 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 રે 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 ગ ગ ગ મ મ મ પ પ પ ધ ધ ધ ની 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 સા 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 ની 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 ધ ધ ધ પ પ પ મ મ મ ગ ગ ગ રે 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 સા સા સા. જેને બિલકુલ ખબર નથી પડતી તાલમાં, જેમને ખ્યાલ જ નથી તાલનો, એ લોકોએ આજે એવું પદ્ધતિ બતાવું છું આંગળીના વેઢા ઉપર, એ રીતના પહેલાં પ્રેક્ટિસ કરી લેવાની, એમાં તમને સમજણ પડી જાય, તમારી ફાવટ આવી જાય, પછી તાલ સાથે વગાડવાની કોશિશ કરવાની અથવા ગાવાની કોશિશ કરવાની. ડાયરેક્ટ તાલ સાથે વગાડવા જશો તો નહીં મેળવે. ટેમ્પો તમને અનુકૂળ આવે એ રીતના રાખવાનું છે, એની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ એટલે હવે આપણે એમાં પડતા નથી. ત્રીજો અને ચોથો અલંકાર આ જ રીતના વગાડવાનું છે, એટલે હું ડાયરેક્ટ બે અલંકાર તમને વગાડીને બતાવું છું, એકવાર એકવાર ગાઈને બતાવું છું. Sa 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 re 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 ga 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 ma 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 ga 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 ni 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 sa 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 ni 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 ga 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 ma 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 ga 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 ni ni ni. હવે જે પાંચમા નંબરનો અલંકાર છે એમાં બે બેના ટુકડા છે. જુઓ, સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા સા ની ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સા. આ રીતના બીટ ઉપર જ ચાલવાનું જે છે, સિમ્પલ. થોડોક સમય છે તો હું તમને એ પણ પાંચમા નંબરનો બતાવી દઉં. નેક્સ્ટ વિડીયોમાં આપણે છઠ્ઠા અલંકારથી સ્ટાર્ટ કરીશું. એક પણ બીટ છૂટવી જોઈએ નહીં. સારી રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા સા ની ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સા. Bye.
તમારે ધ્યાન શું રાખવાનું કે બીટ જ્યારે આવતી એ બીટમાં એક પણ બીટ ચૂકવાની નથી, એ બીટ ચૂક્યા એટલે તમે તાલ સાથે ગયા. ફોર એક્ઝામ્પલ જુઓ, સારી ગ મ પ ધ, આ બીટ ચૂકાઈ જાય છે. અહીંયા જે આવે છે એ બીટ તમે છોડી દો છો, તમે લંબાઈ દો છો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બીટ એક પણ વચ્ચે જવાને ગેપ ના પડે જોઈએ. સારી રી ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા. ફોર એક્ઝામ્પલ ચોથા નંબરનો 1 2 3 4, સા 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 રી 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 ગ ગ ગ ગ મ મ મ મ પ પ પ પ. આ વચ્ચે વચ્ચે એક બીટ છૂટી જાય છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બીટ છૂટવી જોઈએ નહીં. ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે સર આ રીતના તાલ સાથે જ કહેવાય? નહીં, તમે એક પણ બીટ વચ્ચે જવા દીધી એટલે એ તાલમાંથી તમે નીકળી ગયા. તાલ તમારી માટે ઊભો નથી રહેતો, તાલ ચાલી જાય છે. 1 2 3 4 ગણતા હોય અને પછી એક બીટ છૂટી જાય તો પાંચમા નંબરની છૂટી ગઈ, તમે સીધા છઠ્ઠા નંબર ઉપર આવી નહીં જાય. તમે પાંચ તો ગણવાના જ છો, પણ ક્યાં ગણો છો? છઠ્ઠા નંબરની બીટ ઉપર તમે પાંચ નંબર આપો છો, કારણ કે એક બીટ છૂટી ગઈ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, સમજી લેજો. નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. આવજો, ગુડ બાય, ગુડ ડે.